કાલા ગણિત સ્વાતે પોથી ધોરણ બે માં આપણે પ્રકરણ 7 જગ અને મગ માં પ્રશ્ન 3 લખીશું. પાન નંબર 77 પ્રશ્ન 3 સમજો અને પ્રશ્નના જવાબ લખો. બાળકો, આપણે આ પ્રશ્ન ચોપડીમાં છોઈ ગયા છે. તમે ચોપડીમાં લખી પણ દીધો હશે તો જોઈએ તમને લીંબુ શરબત બનાવવાની રીત આપી છે. ચલો આપણે જોઈએ લીંબુ શરબત બનાવતા આપણે આગળ પણ શીખી ગયા છે. તો એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટેની કેટલી વસ્તુ જોઈએ તે તમને અહીંયા દર્શાવી છે કે એક ગ્લાસ પાણી, 3 ચમચી ખાંડ, 1 ચપટી મીઠું અને 15 ટીપા લીંબુનો રસ. કેટલું લીંબુ લેવાનું છે? અડધું લીંબુ. જેના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન, 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ગ્લાસ પાણી જોઈએ? તો 1 ગ્લાસ હોય તો 1 લીંબુનો શરબત બને, 1 ગ્લાસ લીંબુનો શરબત બને. તો 1 ગ્લાસ પાણી હોય તો 1 ગ્લાસ લીંબુનો શરબત બને. તો 2 ગ્લાસ પાણી હોય તો કેટલા ગ્લાસ બને? 2 ગ્લાસ લીંબુનો શરબત બને. એટલે આપણે કેટલા ગ્લાસ લેવા જોઈએ? 2 ગ્લાસ લેવા જોઈએ. 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ જોઈએ? તો જુઓ, અહીંયા 1 ચમચી, 1 ગ્લાસ બનાવવું હોય લીંબુ શરબત તો 3 ચમચી ખાંડ કીધી છે, બરાબર છે? તો આપણે કેટલા ગ્લાસ બનાવવાના છે? 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવાના છે. એટલે આપણે 3 × 3 એટલે 3 × 4 = 9, 9 ચમચી આપણને ખાંડ જોઈએ. બીજું, 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ટીપા લીંબુનો રસ જોઈએ? તો આપણે 1 ગ્લાસ માટે 15 ટીપા લીંબુનો રસ જોઈએ. તો 2 ગ્લાસ માટે 30 ટીપા લીંબુનો રસ જોઈએ. એટલે કેટલું લીંબુ જોઈએ? 1 આખું લીંબુ આપણને જોઈએ. ચોથું, 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચપટી મીઠું જોઈએ? તો 1 ગ્લાસ માટે 1 ચપટી જોઈએ. તો 3 ગ્લાસ માટે 3 ચપટી લીંબુ જોઈએ, 3 ચપટી મીઠું જોઈએ. પાંચમું, અડધા લીંબુમાંથી 15 ટીપા રસ નીકળે તો આખા લીંબુમાંથી કેટલા ટીપા રસ નીકળે? તો આશરે 15 ટીપા અડધા લીંબામાંથી નીકળે તો 30 ટીપા આખા લીંબુમાંથી નીકળે. એટલે લીંબુમાંથી આખું લીંબુ હોય તો 30 ટીપા રસ નીકળે. આ પ્રમાણે તમારે પ્રશ્ન 3 પૂરો કરવાનો છે. હવે આપણે જોઈએ નીચેનો પ્રશ્ન. નીચેના પ્રશ્નમાં છે, કેટલા રૂપિયા ચૂકવવા પડે તેના નીચેના પ્રશ્નનો જવાબ આપો. આ પ્રશ્ન પણ આગળ આપણે ચોપડીમાં જોયો છે. તો અહીંયા તમને શેરડીનો નાનો રસ 5 રૂપિયા અને શેરડીનો મોટો ગ્લાસ 10 રૂપિયા આ પ્રમાણે તમને આપ્યા છે, જેના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન, શેરડીના રસના 2 નાના ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જુઓ, નાના ગ્લાસના કેટલા છે? 5 રૂપિયા. આપણે 2 ગ્લાસ લેવા છે એટલે 5 × 2 = 10, 10 રૂપિયા ચૂકવવા પડે. બીજો પ્રશ્ન, શેરડીના રસના 2 મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? 2 મોટો ગ્લાસ છે એટલે આપણે 1 ગ્લાસના 10 રૂપિયા છે, 2 ગ્લાસ લેવા છે આપણે. તો 10 × 2 એટલે આપણે 10 × 2 = 20 રૂપિયા ચૂકવવા પડે. ત્રીજું, શેરડીના રસના 1 નાના ગ્લાસ અને મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય? નાના ગ્લાસના 5 રૂપિયા અને મોટા ગ્લાસના 10 રૂપિયા એટલે કેટલા રૂપિયા થાય? બંનેનો સરવાળો 15 રૂપિયા થાય. પછી ચોથો પ્રશ્ન, શેરડીના રસના 2 નાના ગ્લાસ અને 1 મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય? 2 નાના ગ્લાસના 5 રૂપિયા છે અને મોટા ગ્લાસના 10 રૂપિયા છે. 3 × 3 સરવાળો કરીશું તો આપણી પાસે 20 રૂપિયા થશે. પાંચમું, શેરડીના રસના 1 નાનો ગ્લાસ 2 મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો નાના ગ્લાસના કેટલા છે? 5 રૂપિયા છે, મોટા ગ્લાસના 10 રૂપિયા છે. તો મોટા ગ્લાસ કેટલા લેવાના છે? 2, એટલે 2 વખત 10 રૂપિયા આપીશું એટલે આ બધાનો સરવાળો કરીશું તો આપણે 25 રૂપિયા ચૂકવવા પડે. પ્રશ્ન 6, શેરડીના રસના 3 નાના ગ્લાસના કેટલા રૂપિયા થાય? તો આપણે 1 ગ્લાસ 5 રૂપિયાનું છે એટલે આપણે 3 ગ્લાસ લેવાના છે એટલે 15 રૂપિયા થાય. સાતમું, શેરડીના રસના 3 મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય? મોટો ગ્લાસ કેટલાનો છે? 10 રૂપિયાનો. એવા આપણે 3 લેવાના છે એટલે 10 × 30 અથવા સરવાળો કરીશું તો 30 રૂપિયા ચૂકવવા પડે. આઠમું, શેરડીના રસના 3 મોટા ગ્લાસ અને 1 નાના ગ્લાસના કેટલા રૂપિયા થાય? તો મોટા ગ્લાસના કેટલા છે? 10 રૂપિયા 3 વખત લખીશું અને નાના ગ્લાસના 5 રૂપિયા છે. એ બધાનો સરવાળો કરતાં જવાબ આપણો 35 રૂપિયા થશે. ચાલો હવે એના પછીનો પ્રશ્ન 9મો, શેરડીના રસના 3 નાના ગ્લાસ અને 1 મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય? નાના ગ્લાસની કિંમત તો હવે ખબર છે આપણને કે 5 રૂપિયા છે એટલે 3 નાના ગ્લાસના 5 રૂપિયા એટલે 15 રૂપિયા એ થશે અને મોટા ગ્લાસના 10 રૂપિયા એટલે 15 + 10 તો 25 રૂપિયા આપણે ચૂકવવા પડે. 10મો પ્રશ્ન, શેરડીના રસના 2 નાના ગ્લાસ અને 3 મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 2 નાના ગ્લાસના 5 રૂપિયા અને 3 મોટા ગ્લાસના 10 રૂપિયા એટલે આપણે 40 રૂપિયા ચૂકવવા પડે.
તો આ પ્રમાણે તમારે પ્રશ્ન ચારના સવાલ જવાબ લખીને સ્વાધ્યાયમાં પૂરું લખવાના છે. પ્રશ્ન પાંચ, તમારે આ પ્રશ્ન કરવાનો નથી, એના પર તમારે ઓમિટ કરી દેવાનું છે. આ પ્રશ્ન આપણે સ્વાધ્યાયમાં પૂરવાનો નથી. પાન નંબર 79 પર પ્રશ્ન 6 ઉમેરો. અહીં તમને સરવાળાના દાખલા આપ્યા છે જે તમે આગળ પણ શીખી ગયા છો. તો આપણે પહેલાં અહીંયા સરવાળાના દાખલા તમારે તમારી સ્વાધ્યાયમાં પણ ગણવાના છે અને તમારે તમારી નોટબુકમાં પણ ગણવાના છે. જુઓ, તમારે તમારાવાળી ખાનાવાળી નોટબુકમાં, ગણિતની નોટબુકમાં આ પ્રમાણે તમારે દાખલા લખીને તમારે ગણતરી જાતે કરવાની છે. એટલે તમારા દાખલાની પ્રેક્ટિસ પણ થઈ જાય. તમારે નોટબુકમાં લખીને શરૂઆત કરવાની છે. તો 5 માં 7 ઉમેરીશું તો કેટલા થશે? 7 માં 5 ઉમેરીશું તો 12. તો અહીંયા 5 લિટર વત્તા 7 લિટર, જવાબ આવ્યો આપણો 12 લિટર. આ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં પણ ગણતરી કરવાની છે. એવી રીતે બીજો દાખલો છે, 6 લિટર વત્તા 4 લિટર. તો 6 માં આપણે 4 ઉમેરીશું તો જવાબ કેટલો આવશે? 10 લિટર. તો આ પ્રમાણે તમારે કરવાના છે દાખલા. હવે જુઓ નીચે, 12 લિટર વત્તા 3 લિટર. આપણે એકમનો સરવાળો કરીશું, 2 માં 3 ઉમેરીશું, કેટલા થશે? 5, અને 1 નું 1. જવાબ કેટલો આવ્યો આપણો? 15 લિટર. એવી રીતે જુઓ અહીંયા, 46 વત્તા 5, 6 માં 5 ઉમેર, કેટલા થશે? 11. 11 નો 1 વધી પડી 1. 4 ને 1 કેટલા થયા? 5. જવાબ આપણો કેટલો આવ્યો? 51 લિટર. આ પ્રમાણે તમારે તમારા આ પ્રશ્ન તમારી ચોપડી નોટબુકમાં પણ ગણવાનો છે અને તમારે સ્વાધ્યાયપોથીમાં પણ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં પાન નંબર 79ના પ્રશ્ન 6ના બધા દાખલા તમારે તમારી નોટબુકમાં અને સ્વાધ્યાયપોથીમાં ગણવાના છે અને તમારે પાન નંબર 79 પૂરું કરવાનું છે. પાન નંબર 80 પ્રશ્ન 7 બાદ કરો. આપણે પાન નંબર 6માં સરવાળાના દાખલા શીખ્યા, હવે આપણે પાન નંબર પ્રશ્ન 7માં બાદબાકી દાખલા શીખવાના છે. તો જો 8માંથી 3 જાય તો કેટલા રહ્યા? 5. આ રીતે રહ્યા તો આપણે 5 લિટર અહીં લખવાના છે. અહીંયા જો 9માંથી આપણે 6 બાદ કરીશું, 9માંથી 6 બાદ કરીશું તો જવાબ આવશે આપણો 3 લિટર. આ પ્રમાણે તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં ગણવાના છે અને તમારે આ દાખલા તમારે તમારી નોટબુકમાં પણ જે રીતે પ્રશ્ન 6 લખશો એ પ્રમાણે પણ તમારે પ્રશ્ન 7 બાદ કરો એ તમારે લખવાના છે કે 8માંથી 3 જાય તો 5 લિટર. એવી રીતે 28 મિલીમાંથી 4 મિલી બાદ કરવાના છે. તો 8માંથી 4 જાય તો 4, અને 1 દશકના 2 એને એ સંખ્યા રહી, એટલે 24 મિલી તમારો જવાબ આવશે. એ પ્રમાણે તમારે 37 લિટર ઓછા 6 લિટર, તો 7માંથી 6 ગયા તો 1, અને 3ના 3 31 લિટર તમારે જવાબ આ પ્રમાણે કરવાનો છે. એવી રીતે બીજો દાખલો, 59 મિલી ઓછા 3 મિલી. હવે 9માંથી 3 જાય કેટલા વધે? 6 વધે, અને 5ના 5 56 મિલી તમારો જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે તમારે પાન નંબર 80ના પ્રશ્ન 7ના બધા દાખલા સ્વાધ્યાયપોથીમાં અને નોટમાં ગણીને પાન નંબર 80 પૂરું કરવાનું છે.